बनासकांठा जिल्लामां वेक्सिनेशननी कामगीरी पूरजोशमां चाली रही छे अने जिल्लाना आरोग्य विभागे अत्यार सुधीमां 12,000 आरोग्यकर्मीओ अने 10,000 फ्रंटलाइन कोरोना वोरियर्सने रसीकरण करी चूक्या छे अने आगामी 3-1 दिवसमां लक्ष्यांक पूर्ण करवानी तैयारीमां छे। कोरोनानी वेक्सिन आव्या बाद सौथी मोटो प्रश्न वेक्सिनने लई लोकोमां चालेली अफवा हती। अफवाना पगले लोको वेक्सिनना डोज लेता डरी गया हता अने तेना लीधे आरोग्य विभागनी कामगीरी मुश्किल बनी गई हती। आ अफवानुं सौथी वधु जोर सरहदी बनासकांठा जिल्लामां जोवा मळ्युं हतुं अने लोको रીતસરના વેક્સિનથી દૂર ભાગી રહ્યા હતા। વેક્સિનને લઈ લોકોના મનમાં ભય એટલો હતો કે જ્યારે વેક્સિન માટે નોંધણીની પ્રક્રિયા ચાલી રહી હતી ત્યારે લોકો નામ નોંધાવતા પણ ડરી રહ્યા હતા। ત્યારે આ પડકારને લઈ બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી હતી। આ કામગીરીમાં બનાસકાંઠા જિલ્લામાં 14,000 આરોગ્યકર્મી અને 25,000 ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવાનું લક્ષ્યાંક રાખવામાં આવ્યું હતું અને રસીકરણની શરૂઆત બાદ છેલ્લા 25 દિવસમાં અત્યાર સુધીમાં 12,000 જેટલા આરોગ્યકર્મીઓને રસી આપી દેવામાં આવી છે, જ્યારે 10,000 જેટલા ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને પણ રસી અપાઈ ચૂકી છે। ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સને રસી આપવાની શરૂઆત હમણાં જ કરવામાં આવી હોવા છતાં સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવી રહેલા માર્ગદર્શનને લઈ ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ ભયમુક્ત બનીને રસીના ડોઝ લઈ રહ્યા છે। બનાસકાંઠા જિલ્લાના આરોગ્ય વિભાગને આશા છે કે આગામી 3-1 દિવસમાં બનાસકાંઠા જિલ્લાનું આરોગ્ય વિભાગ રસીકરણને લઈ નક્કી કરવામાં આવેલા તમામ લક્ષ્યાંક પૂરા કરી દેશે। 16-1-2021થી સમગ્ર દેશમાં કોરોના વેક્સિન ચાલુ થઈ ગઈ છે। આપણે બનાસકાંઠામાં પણ કોરોના વેક્સિન 16-1-2021થી હેલ્થ કેર વર્કર્સ તમામને આપવાનું ચાલુ કરી દીધેલ હતું। હાલમાં જે હેલ્થ કેર વર્કર્સ જે આપણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સિવિલ ખાતે ફરજ બજાવે છે અને પ્રાઇવેટ ડૉક્ટર છે, પ્રાઇવેટ ડૉક્ટરનો સ્ટાફ છે, તે તમામ આપણે 16,228 બનાસકાંઠાના તે તમામમાંથી આપણે અત્યાર સુધીમાં 90% જેટલી કામગીરી કરી નાખી છે। જે 10% બાકી છે એમાંથી અમુક પ્રેગ્નન્ટ વુમન છે એને આપણે આપવાની નથી, અમુક લેક્ટેટિંગ મધર છે એને આપવાની નથી, અને અમુક એલર્જી ધરાવતા હોય એવાને આપણે વેક્સિન નથી આપતા એવા, એટલે એ લગભગ આપણો ટાર્ગેટ પૂર્ણ કરી નાખેલો છે। બીજી વસ્તુ, જે ફ્રન્ટલાઇન જે આપણા વર્કર હતા, જેમાં આપણે પોલીસ ખાતું છે, મામલતદાર કચેરી છે, તાલુકા પંચાયત કચેરી છે, તે અને સાથે સાથે શિક્ષકો પણ, એ તમામ આપણે 25,000 જે બનાસકાંઠામાં ટાર્ગેટ છે 25,000 જણને આપવાનો, એમાંથી પણ આપણે અત્યાર સુધીમાં 10,000 જેવી વેક્સિન આપી દીધી છે અને એ પણ આપણે 3 દિવસમાં પૂર્ણ કરવાની છે। એટલે આપણે જે કોવિડ વેક્સિન જે સરકારમાંથી આવી હતી તે અત્યારે દરેક સ્થળે PHC હોય કે CHC હોય કે અર્બન હેલ્થ સેન્ટર હોય કે તાલુકા પંચાયતના BRC ભવન ખાતે આપણે એના સેશન ગોઠવી અને અત્યારે વેક્સિન આપણે આપી રહ્યા છીએ। જે 50 વર્ષ કરતાં વધુ ઉંમર ધરાવતા વ્યક્તિઓને જે આપણે 4,92,000 બનાસકાંઠામાં વેક્સિન આપવાની છે એનો પ્લાનિંગ બનાવી દીધેલું છે। જ્યારે સરકારશ્રી મંજૂરી આપશે કે ભાઈ આજથી ચાલુ કરવાનું છે, તે દિવસથી આપણે તેનું પણ વેક્સિનેશન ચાલુ કરી દઈશું। આરોગ્યકર્મી અને ફ્રન્ટલાઇન કોરોના વોરિયર્સ બાદ સિનિયર સિટીઝન અને જાહેર જનતાને રસી આપવામાં આવશે। અત્યારે પણ આ વર્ગમાં રસીકરણને લઈ ભય જોવા મળી રહ્યો છે, ત્યારે આરોગ્ય વિભાગ માટે આગામી સમયમાં રસીકરણનો લક્ષ્યાંક પૂરો કરવા માટે ભારે મહેનત કરવી પડે તો નવાઈ નહીં।